અંજની ઇન્ડસ્ટ્રીઝમાં છ દિવસ બાદ ફરી કામકાજ શરૂ થયું સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવાયા છે અને મામલે મીટિંગ મળી હતી વિવર્સ અગ્રણીઓ દ્વારા અંજની ઇન્ડસ્ટ્રીઝ ખાતે બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં લુમ્સ માસ્ટરો ઉપસ્થિત રહ્યા અસામાજિક તત્વોના ભયના કારણે લુમ્સ માસ્ટરો કામે આવતા ન હતા અને તેમને સમજાવી કામે

ની અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓ ની અંદર ભાવ વધારા ની કોઈ જરૂરત હોતી નથી હતી સુરત માં નકલી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું સરધાના વિસ્તારમાં ચાલતો હતો આ ગોરખ ધંદો એસોસિયેટ નોટો છાપવાનું મિની કારખાનું ઝડપ્યું છે સ્થળ પરથી એક લાખ રૂપિયાની નોટો પણ જપ્ત કરવામાં આવે છે નોટો છાપવાના કારખાનામાંથી ચાર આરોપીને પણ દબોચી લેવાયા છે આરોપીઓ કમ્પ્યુટર પર નોટો બનાવીને કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતા અને ખાસ કરીને સોના દરની નકલી નોટો બનાવતા હતા શહેરના યોગીચોકના એપલ સ્ક્વેરમાં આગોરક ગોરક ધંધો ચાલતો હતો પોલીસે ત્રણ આરોપીઓ સાથે સોના દરની એક લાખની નકલી નોટો સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલની તપાસમાં ખુલાસો થયો છે કે અસલી નોટ સ્કેન કરીને કલર પ્રિન્ટ કાઢી બજારમાં વટાવવાની ફિરાકમાં તેઓ હતા જેમાં એક અસલી નોટની સામે ત્રણ નકલી નોટ આપવાની હતી પોલીસે આ કેસમાં માસ્ટર માઇન્ડ સહિત ચાર આરોપીઓને પકડ્યા છે જેમાં રાહુલ ભાવેશ પવન સહિત સાગર રાઠોડ નામના આરોપીઓની ધરપકડ થઈ છે આ ચાર પૈકી સાગર રાઠોડ નકલી નોટો છાપવાનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે આરોપીઓ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બનાવી છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલી નોટો બજારમાં વટાવી છે આ સાથે જ આ ગોરખધંધામાં હજી કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે જોકે આ કેસમાં સવાલો એ થઈ રહ્યા છે કે આખરે કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો અત્યાર સુધીમાં કેટલી નોટો નકલી બનાવાઈ કેટલી નોટો બજારમાં ફરતી કરવામાં આવી કેટલી નકલી નોટો બજારમાં ફરતી પણ થઈ ગોરખ ધંધામાં હજુ કેટલા આરોપીઓની સંડોવણી છે આવા ઘણા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે ઓગણ્યા એશી લાખની ઠગાઈ થઈ હતી અને જેની તપાસ ચાલી રહી હતી સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં બે સ્થળો પર અને લીંબડીમાં એક સ્થળે ઓપરેશન ચલાવાયું હતું સમગ્ર મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અનેક સિમ કાર્ડ ચેકબુક પાસબુક એટીએમ કાર્ડ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખો

આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે એમનું અરેસ્ટ વોરંટ કાઢવા કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી સેવન્ટી નાઇન લાખ લેવામાં આવ્યા હતા સેનિટ શાળામાં દાઝી જતા સારવાર દરમિયાન મોત મામલે પગલાં લેવાયા છે પંચમહાલના ગોધરાની સ્કૂલમાં આ બનાવ બન્યો ગોધરા કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીની સેનેટાઈઝરથી દાજી ગયા બાદ પાંત્રીસ દિવસની સારવાર બાદ ગઈકાલે ધોરણ આઠની આ વિદ્યાર્થીનીનું મોત થયું છે જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન સામે વરખંડમાં સેનેટાઈઝર સહેલાઈથી મળી શકે એમ રાખી રાખવામાં આવી હોવાનો ગુનો દાખલ કરાયો છે આચાર્ય અને બે શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરિયાદ બાદ આ આદેશ કર્યા છે ત્રણ મહિલા શિક્ષકોને ફરજ પર બેદરકારી બદલ છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં આચાર્ય સામે પોલીસ ફરિયાદ જ્યારે સ્ટાફ સામે ખાતકીય તપાસ થશે સોળ ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી ખુશ્બુ બારિયા ગંભીર રીતે દાધી જતા વડોદરા ખાતે તેને સારવાર માટે આવી દિવસની લાંબી સારવાર દરમિયાન ખુશ્બુનું મોત થયું છે અમરેલીમાં શંકાસ્પદ મૃતદેહના કેસમાં ખુલાસો થયા છે મૃતક ભાવનગર જિલ્લાનો રહેવાસી હતો પોલીસે ત્રણ શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે હીરા લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે બાબરાના ધરાઈ ગામમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો સળગાવેલી હાલતમાં આ મૃતદેહ મળતા શંકા જ ગઈ હતી હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્રયાસની શંકા સામે આવી રહી છે જે અંદર સાથે ત્રણે કિસ્સામાં જણાઈ આવેલા ત્યાંથી થોડે દૂર આગળ એક કોઈક સળગતું જણાઈ આવેલું પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમો પૂછપરછ કરવામાં આવી સાથે જ હાલમાં જે લાશ આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે પાટણના ચાણસમા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મદદગાર પણ હવે પકડાઈ ચૂક્યો છે પાંખડે ભુવા ભગા ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે મદદ કરનાર તેના ભત્રીજાને પણ ઝડપ્યો છે મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગાભુવાની મદદ કરવાના કેસમાં ઝડપાયું છે ભગાભુવાએ સગીરાનો વિડિયો વાયરલ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી ગૌરવની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન તેમાં ફસાયું ભૂગર્ભ ગટરનું ઢાકણું ખુલ્લું હોવા જોતા બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા સમગ્ર ઘટનાનો આ વીડિયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પણ આવી જ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી કચ્છમાં વહેલી સવારથી દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે ભૂજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું છે ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું સમાચારો એક બ્રેક માટે થઈ હતી જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી આ મામલે અમદાવાદ ભાવનગરમાંથી બે વ્યક્તિઓની ધરપકડ થઈ હતી આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા જેમાં આઠસો પચાસ બોટલ કોડિન ફોસ્ફેટ અને પંદર હજાર ત્રણસો ટ્રામા ડોઝની ટેબ્લેટ સીઝ કરાઈ છે આ કંપની વર્ષ બે થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે દૈવી શક્તિ પરિચય બતાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરી દીધા દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો હિંમતનગરના રાપુરમાં બન્યો અહીં અંધ નાની મોટી રકમ નહીં પરંતુ પૂરા ત્રીસ લાખ રૂપિયાનો ચૂનો લગાડાયો હાથી લઈને નીકળેલા કેટલાક તારુઓ કડા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા આરોપ છે કે દૈવીનો પ્રકોપ બતાવી માત્ર પંદર દિવસમાં ત્રીસ લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી જેમાં કેશરાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઊભા રહેલા કેટલાક દુતારુઓએ પહેલા ગાડી ઊભી રખાવી સો રૂપિયા માંગ્યા હતા જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે ત્રણ રૂપિયા માંગ્યા હતા એટલું જ નહીં હવન કરવાના નામે ચૌદ લાખ બે વખત પડાવી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી રાજકોટના ખેલૈયાઓ અને આયોજકોએ હવે નવરાત્રીમાં પણ કડક નિયમો પાળવા પડશે લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમોનો ઉમેરો કર્યો છે રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમોનો ઉમેરો કર્યો લોક મેળા બાદ અર્વાચીન ફરજિયાત રાખવું પડશે સ્ટ્રકચર ફિઝિબિલિટી રિપોર્ટ ફૂડ ઇન્સ્પેક્ટર નું પ્રમાણપત્ર પણ ફરિયાત કરાયું છે ઉપરાંત ભાડા કરાર સિક્યુરિટી પ્રોવાઇડર નું સર્ટીફિકેટ અને ફાયર એનઓસી પણ લેવી પડશે તબીબી સેવા આપનાર સંસ્થાનું પ્રમાણપત્ર આયોજકોએ રાખવું પડશે બુકિંગ લાયસન્સ સહિતના